અત્યારે વીસ એમ લેવાની છે જે આ મારી સિંગ લીલી કાસ ઊભી છે એનું પાછળનું કારણ ને આ પીળી સિંગ ઊભી છે એની પાછળનું કારણ જો માટે લીલી એળ હોય લાલ એળ હોય ફૂદા હોય કોઈ પણ પ્રકારનું આપણી મગફળીને નુકસાનકારક જે વસ્તુ હોય એના માટે આ દવા આપણે વપરાય છે માત્ર ચેનલ કે જેને કોઈ પણ આશા નથી કે અમારી કોઈ જાતની દવા વેચવી કે અમારો કોઈ એગ્રો કે કોઈ કંપની કોઈ વસ્તુ નથી ફક્ત એક તમારા જેવો ખેડૂત છું તો નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ બાજુનો ભાગ છે એકદમ લીલો બતાય છે અને આ બાજુનો ભાગ છે એકદમ પીળો બતાય છે આપણે એક જ વિડીયોમાં બંને વસ્તુ સાથે લઈશું તો જોઈ શકો છો આ પીળો ભાગ છે અને આ લીલો ભાગ છે તો હું જોડું નજીક તમને કરી દઉં તો જો આ એકદમ લીલો ભાગ અને આ પીળો ભાગ બે સામે સામ જ છે જોયું મિત્રો હવે આપણે એમના વિશે પૂરી વાત કરીશું કે આવું નહીં થવા દેવા માટે કઈ દવા મેં વાપરી હતી તો એમાં શું રિઝલ્ટ મળ્યો અને કઈ દવા મેં ક્યાં નથી વાપરી એનું મને શું રિઝલ્ટ મળ્યું તો હજી એકદમ તમને બતાડી દઉં કે આ પીળો ભાગ છે અને એના એ જ ભાગમાં એક ને એક જગ્યા અને આ લીલી કાચ કેરી જેખી સિંગ આ જોઈ શકો આપણે જે રીતે દવા છાંટીએ એ રીતે એક આ વળથી જ ફેર પડી જાય છે જો આ વળ તમે જુઓ તો આ વળમાંથી પીળા પાંદડા શરૂ થઈ જાય છે અને અહીંયાથી લીલા કાચ પાંદડા શરૂ થઈ જાય છે જુઓ મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આપણે વિડીયો જોયો તમે અને એમાં જોયું કે આ આ જે સાઈડ છે મારી આ સાઈડ તે પીળો ભાગ છે અને જે આ સાઈડ છે તે લીલો તમારી જ સામે રિઝલ્ટ અને તમારી સામે આ વસ્તુ જે મેં પહેલાં તમને વિડીયો આપ્યો હતો કે તમારે કયું ન્યુટ્રિશન નાખવું છે એની અંદર એવડીના ખોળમાં નાખવું અને એવડીના ખોળમાં ભેળવી અને આપણે જ્યારે સિંગ વીસ વીસ દિવસની થાય કે એનાથી નાની હોય તો પણ ભેજનું વાતાવરણ હોય તારે તમે નાખી શકો છો એ રીતનો આપણે વિડીયો બનાવ્યો હતો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ અને હજી તમારી પાસે ટાઈમ હોય તો તમારી સિંગ નાની છે કારણ કે આ મારે ઓળાની સિંગ છે અને જે મેં ચોમાસામાં વાવેલી સિંગ છે તે આ મારી ચોમાસામાં વાવેલી સિંગ છે આમાં પણ આપણે ન્યુટ્રિશન નાખી દીધેલું છે અને આપણે આ પાસલની સાઈડમાં અડધા ભાગમાં નાખેલું હતું અડધા ભાગમાં નહોતું નાખેલું અને પછી મેં આ ભાગમાં એક દવા છાંટી હતી અને આ ભાગમાં આપણે દવા દવા તો તો મેં કઈ છે છે એનું શું મને રિઝલ્ટ મળ્યું એ તમારી સામે હવે હું તમને જણાવીશ આપણે ટૂંકા વિડીયો બનાવવા છે અને ટૂંકા વિડીયોમાં તમને જલ્દીથી સારી માહિતી મળી રહે એ માટે આપણે થાય એટલા પ્રયત્નો કરવાના છે તો મિત્રો હવે હું તમને પહેલા દવા બતાવીશ તો જો હું અહીંયા જ લઈને આવ્યો છું દવા અને આપણે જૂની દવા આપણી હતી તે સાટવાને કારણે ખલાસ થઈ ગઈ એટલે આપણે નવી દવા નવા પેકેટ આવી ગયા છે તો એક આપણી પાછે છે આ આ ઇન્ડોક્સા કાર્બ ચૌદ પોઈન્ટ પાંચ ટકા એસ આ જે અલગ અલગ કંપનીનું આવે છે મિત્રો આપણે કંપનીનું બહુ પ્રમોશન કરતા નથી પણ આ જે દવા છે તે આપણે જીવાત માટે એળ માટે લીલીયળ હોય યળ હોય ફૂદા હોય કોઈ પણ પ્રકારનું આપણી મગફળીને નુકસાનકારક જે વસ્તુ હોય એના માટે આ દવા આપણે વપરાય છે અને એમાં આપણને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે જે આ સાઈડ મેં આ દવા નાખેલી હતી અને આ સાઈડ આપણે આ દવા નહોતી નાખી તો એના પાનમાં પણ ફેર છે આપણે નજીક જઈને અમે તમને બતાવું કે આ બાજુના પાન છે તે થોડું નુકસાન પહોંચાડેલું છે પણ આ બાજુના પાન એકદમ કુમળા અને મસ્ત સારું કામ આપેલું છે તો મિત્રો આપણે આ જે ઝેર છે ઇન્ડોક્સ કાર્બ ચૌદ પોઈન્ટ પાંચ ટકા કોઈ ઈ એગ્રા એગ્રોવાળા પાસે માગો તો અલગ અલગ કંપની સારી કંપનીનું તમને મળી રહે છે અને તેમની સાથે આપણે પાંચ એમએલ આ આપણે જે ગુંદરિયું કહેવાય છે સ્ટીકર કહેવાય છે ગુંદરિયું પાંચ એમ પાંચ નહીં પણ હું આઠ એમ એલની ભલામણ કરું છું કે આઠ એમ એલ એગ્રોવાળા પાંચ એમએલ છે પણ હું તમને આઠ એમ એલ કહું છું કે તમે આઠ એમ આ નાખી શકો છો અને આ જે આપણે નાખવાનું છે એનું માપ છે વીસ એમ એલ પંદર એમએલ નાખી શકાય અને વીસ એમ એલ નાખી શકાય જે આપણે મોલાદ કે એ પ્રમાણે આ વસ્તુ આપણે નાખી શકાય છે અને ત્યાર પછી જે મેન વસ્તુ છે એ આપણો આ માઇકલ ન્યૂટન છે મિત્રો તો જે આ મારી સિંગ લીલી કાસ ઊભી છે એનું પાછળનું કારણ ને આ પીળી સિંગ ઉભી છે એની પાછળનું કારણ જો હોય તો તે આ વસ્તુ છે મિત્રો તો જોઈ શકો છો આ મિત્રોમાં હું તમને પૂરી માહિતી આપું તો એક આ માઇક્રોન્યૂટન છે જે કોઈ પણ કીટનાશક ઝેર આજે આપણે ભેળવીને આપી શકીએ છીએ એમાં કોઈ તકલીફ પડતી નથી અને મેં નાખીને આપ્યું હતું તકલીફ પડતી હોય તો એ મને ખ્યાલ નથી પણ મેં આપ્યું હતું એટલે હું તમને ભલામણ કરું છું કે જો આમાં મેં આપ્યું હતું મને સારામાં સારું રિઝલ્ટ મળી ગયું છે અને આમાં મેં નહોતું આપ્યું હું એક પણ જાતની દવા આમાં મેં નહોતી નાખી મારે ટેસ્ટિંગ કરીને વિડીયો બનાવવા માટે તો આમાં મને રિઝલ્ટ નથી જરાય મળ્યું કારણ કે મેં કોઈ દવા નહોતી નાખી અને આમાં આપણને પૂરું રિઝલ્ટ મળી ગયું કારણ કે આમાં આપણે દવા નાખી હતી હવે મિત્રો મેં આપણે વાત કરી કે ઈયળની જે રોગની તો એના માટે આ દવા આવી ગઈ પછી જે આપણે જે એના ગ્રોથ માટે તો જો આપણા મેજિક છે ન્યુટ્રન મેન આપણે માઇકોન્યૂટનનું ધ્યાન રાખવાનું છે તો એમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જેમાં કન્ટેન્ટ આવે છે તે ઝીંક આવે છે ફોર્સ આવે છે બોરોન આવે મેગ્નેશિયમ આવે કોપર આવે એમાં અલગ અલગ જાતના જે છે તો આ મિત્રો અલગ અલગ જાતના માઇકોન્યૂટન આમાં આવતા હોય છે અને એ આપણે નાખવાથી આપણને આ રીતનો આપણી નજર સામેનો ફાયદો મળે છે કે આપણું જોઈ શકો છો અડધું ખેતર આપણું પીળું છે અડધું ખાતર અડધું ખેતર આપણું લીલું કાચ છે આ આપણી ઓળાની સિંગ છે અને આ જ સાઈડ આપણી જે ચોમાસામાં વરસાદ પડ્યા પછી વાવેલી સિંગ છે અને આમ તો વરસાદ પડ્યા પહેલાં જે આપણે મિની સ્પ્રિન્કલરથી જે આપણે વાવેતર કરેલું હતું તે આ છે એમાં પણ આપણે ઉપલા ભાગમાં આપણે રાખેલું છે કે ઉપલા ભાગમાં અલગ દવા છે આ ભાગમાં અલગ દવા છે ઉપલો ભાગ આપણને પીળો દેખાય છે આ ભાગ આપણને પીળો નથી દેખાતો આ એટલે મિત્રો આ સાઈડથી ને તેમ છે તો એનું શું કારણ છે આ વિડીયોમાં માહિતી આપીશ અને એમાં કંઈ દવાનો યુઝ કરવાનો છે તો એ સિંગ પીળી મટી જાય એમના વિશે આપણે પૂરી માહિતી આપશું મિત્રો આપણે વિડીયોમાં જુઓ ને તોય જો આ ભાગ આપણે પીળો દેખાય આ ભાગ લીલો માઇક્રો ન્યૂટન નાખવાની ખાસ જરૂર છે એટલે આ માઇક્રોન્યુટન અને ઝેરી દવા મેં તમને ચૌદ પાંચ ટકા જે આપ્યું ઝેર એ ઝેર અને આપણે આ દવા નાખી દેવાની છે જેથી કરીને તમારી મગફળીમાં તમને સો ટકા રિઝલ્ટ મળશે એટલે જો આપણે જો મગફળીમાં કોઈ પહેલો ડોઝ આપવાનો હોય તો પહેલો ડોઝ ઝેરી દવા તરીકે નો આપણે આ ચૌદ પાંચ પાંચ દિવસ આપી શકો છો અને તેમની સાથે એક માઇક્રો ન્યૂટન સારી કંપનીનું આપણે આપી શકો છો હું કોઈ કંપનીનું નામ આપવા માગતો નથી અને કોઈ દિવસ આપીશ પણ નહીં કારણ કે હું યગ્રાવાળો નથી અને મારો એ બિઝનેસ નથી કારણ કે હું યગ્રાવાળો હોઉં ને મિત્રો તો એક નિકકી વખત જે કંપની મને ઝાઝુ કમિશન લીટરે આપે એટલે એક પેક હોય અઢીસોનું હોય નું હોય પાંચસોનું હોય પાંચ નું હોય પણ જે કંપની મને વધારેમાં વધારે પ્રોફિટ જે વસ્તુમાં આપતી હોય એના વખાણ કરીને હું તમને નામ દેતો હોઉં છું ને એકાદ ખેડૂત લઈને બહેરી દઉં કે ભાઈ જો આ ભાઈને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે પણ એની વાર એ જઈને તો ખબર પડે કે ભાઈને કાંઈ રિઝલ્ટ મળ્યું ન હોય ખાલી એ પોતાના એગ્રોના અને પોતાના વખાણ માટે અને હવે આપણે વધારે વાત નથી કરવી પણ મિત્રો આજે આ રિઝલ્ટ તો મારી સામે છે તમે આ બે દવાનો યુઝ કર્યો તો અને હવે જે આ પીળી સિંહ છે એમાં પાછો ફરી વખત હવે આ દવા નાખી દઉં અને ફક્ત ને ફક્ત આઠથી દસ દિવસમાં એનું કેવું રિઝલ્ટ મળી જાય છે ને એ મારે તમને દસ દિવસ પછીના વિડીયોમાં બતાવવાનું છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમને આવા સારા ટૂંકા અને તરત જાણકારીવાળા વિડીયો મળી રહેશે એ અમારો એક ભરોસો છે એક ખેડૂત તરીકે ખેડૂતનો ભરોસો છે અને હવે આપણે એનું માપ મેં તમને આપ્યું પણ હવે આપણે પંપ લાઈવ ભરી અને ટૂંકો વિડીયો બતાવી અને લાઈવ પંપ ભરીને દવા છાંટી તો વિડીયો તમને બતાવી અને પછી આપણા વિડીયોનો આપણે એન્ડ કરશું એટલે લાંબો થાય નહીં તો મિત્રો આપણે જેમને આ દવા હું તમને બતાવી દઉં જો હું અહીંયા પડામાં જ લઈને મિત્રો આપણે આ ઝેર માગવાનું છે ઇન્ડોક્સા કાર્બ સૌ પાંચ ટકા પછી આપણો આ સ્ટીકર છે અને ત્યાર પછી આ મેજિક માઇક્રોન્યૂટન છે આ વસ્તુ એમાં નાખી અને આપણે છટકાવ કરવાથી આપણને સો ટકા ફૂગ સામે પણ રક્ષણ મળશે જીવાત સામે પણ આપણી સિંગ પીળી પડતી છે તો એને પૂરતા પ્રમાણમાં ખોરાક લેવા માટે એનું લીલોતરી થઈ જશે સિંગ અને લીલોતરી થાય એટલે એને પૂરતો ખોરાક મળે એટલે આપણું ફળ મોટું થઈ જશે સિંગમાં દાણા સારા થઈ જશે તેલનો ભરાવો થવા મળશે હવે આપણે પંપ ભરવા જઈએ અને દવાના પંપમાં તમને વ્યવસ્થિત રીતે માપ બતાવી દઉં તો મિત્રો આપણે આ પેકેટ તોડી નાખ્યું છે અને ત્યાં આપણે છે ને પહેલાં પાણીમાં ગોળ બનાવવાનું છે એમનું તો એમના માટે આપણે ડોલમાં નાખી દઈએ અને આમાં આપણે દસ પંપનું આ પેકેટ છે આપણું આ છે ને બસો ને પચાસ ગ્રામ છે એટલે દસ પંપનું આપણો આ ગોળ તૈયાર થાય છે હવે એમાં આપણે દસ ડબલા અથવા પાંચ ડબલા પછી આપણે પંપમાં અધરું ડબલું લેવાનું હોય તો આપણે આ પાંચ ડબલા ભરી અને એમાં પાણી નાખી દઈએ એટલે આપણું પૂરતું માપ થઈ જાય છે તો આપણે પાંચ ડબલા પાણી નાખીએ અને સરખી રીતે એને હલાવી અને ગોળ તૈયાર કરી નાખવાનો છે આ રીતે લાકડી વડે પણ આ લાકડીને પછી બાળકોને હાથમાં રમવા ન લઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો હવે આપણે આ દસ પંપનું ગોળ તૈયાર છે માઇક્રોન્યુટન છે આ અને આ આપણી દવા છે આ આપણી દવા અને આપણો આ છે તો હવે આ રીતે આપણે મગફળીમાં તૈયાર કરી અને હવે આપણે દવા સાટી દઈએ તો આપણી જે પીળી પડેલી છે એ સિંગમાં સાંટશું અને આપણી લીલી સિંગમાં નહીં સાંટીએ એટલે આપણે પાંચ દસ દિવસમાં એના પૂરા રિઝલ્ટનો અંદાજ આવી જાય તો સૌથી પહેલાં તો મિત્રો આપણે આ પંપને સરખી રીતે સાફ કરવાનો છે આ સાબુ અને બ્રાશ લઈ લેવાનો છે ને સરખી રીતે મિત્રો સાફ કરજો નહીં તો ક્યારેક ભૂલમાંથી જો દવા ખડ બાળવાની દવા હશે અને જે આપણે અન્ય મોલાતમાં જો જાશે તો આપણી મગફળીને કે અન્ય મોલાતને નુકસાન કરી શકે છે કારણ કે અલગ અલગ કંપનીઓની અલગ અલગ મોલાત ઉપર નાખવાની દવા આવતી હોય છે એ આપણી મોલાજ બાળી દે એટલે પહેલાં તો શરૂઆતમાં મિત્રો જો એક ઘરમાં અલગ અલગ વ્યક્તિ દવા સાચતો હોય ભાગ્યો સાચતો હોય ખેડૂત સાંતતો હોય તો પોપ પ્લીઝ અવશ્ય એને સરખી રીતે સાફ કરી અને ધોઈ નાખો તો મિત્રો આપણો આ જે પંદર સોળ લીટરનો પંપ આવે છે તે આપણે અડધો પાણીથી ભરી દીધો છે અને ત્યાર પછી આપણે જે આ ઇન્ડોક્સ કાર્બ છે જે એળો મારવાની દવા સિંગમાં એ આપણે અત્યારે વીસ એમ લેવાની છે તો આ વીસ એમ આપણે દવા લઈ લીધી પાછું ઢાંકણું સરખી રીતે પેક કરી ને મૂકી દઈએ આમાં શું છે એક આજે ફોન પકડવાનું એક આજે બધું કામ કરવાનું ને મારું વાળું ઘરું પડે છે તમે બે સબસ્ક્રાઈબ ને એવું કાક કરો ને તો આપણે કદાચ માળા રાખી લઈએ તો એ વિડીયો ઉતાર્યા કરે ને આપણે આવું બધું મહેનત કર્યા કરીએ હવે આને સરખી રીતે આપણે અંદર મૂકી દઈશું એટલે પાણી નાખીએ એટલે સાફ થઈ જાય છે અને ત્યાર પછી આઠ એમ એલ આપણે લઈશું અને ત્યાર પછી આપણા દસમાં પંપ માટે ભેળવેલી જે દવા હતી માઇક્રોન્યુટન એને સરખી રીતે હલાવી અને આપણે એક ડબ્લું ભરી અને આ નાખી દઈશું એટલે આપણે પૂરો પંપ જે સિંગ પીળે આપણી પડે છે જે સીંગમાં આપણે એળો મારવાની છે પાંદડા જે પાન ખાનારી એળ આવે તે તેને મારવાની છે એના માટે આપણો પૂરો પોપ ભરાણ ત્યાર થઈ ગયો છે અને હવે આપણે સાંટવા માટે થઈ ગયો છે રેડી તો હવે આપણે સાંટવા જઈએ અને આ સાથે વિડીયો આપણો અહીંયા પૂરો કરીએ મિત્રો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમને આવી ઓરિજિનલ માહિતી આપતી એક માત્ર ચેનલ કે જેને કોઈ પણ આશા નથી કે અમારી કોઈ જાતની દવા વેચવી કે અમારો કોઈ એગ્રો કે કોઈ કંપની કોઈ વસ્તુ નથી ફક્ત એક તમારા જેવો ખેડૂત છું તો પ્લીઝ અમારો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને જોજો તમને સો ટકા સાચી માહિતી મળી રહેશે તમારે અમારા વિડીયો જોયા પછી હું માનું છું કે આવતી નવ્વાણું ટકા બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે જે ટૂંકા અને તરત માહિતી આપનારા વિડીયો હશે તો મિત્રો હવે આપણે દવા છાંટી અને આપણું કામ પૂરું કરીએ કારણ કે હજી મારે દસ પોપ દવા છાંટવાની છે આખી સીમમાં અને થોડા ઓલ્પા શાકભાજી પણ છે એમાં પણ દવા છાંટવાની છે કારણ કે એમાં કાકડીના વેલામાં પીળા પડી ગયા છે અને એમાં કઈ દવા છાંટવાની છે એ પણ હું તમને આવતા વિડીયોમાં જણાવીશ